તમને બાળક આવ્યો કેવું લાગે છે? સારું લાગે. કેટલા વર્ષ બાદ તમને બાળક આવ્યું? બાળક તો ભગવાન દવા લીધી દવા એટલે દીધા. કેટલા ટાઈમ દવા લીધી તમે આ ડોક્ટર પાસે? 12 મહિના. 12 મહિના દવા લીધી. અને એનાથી પહેલે કોઈ ડોક્ટર ને તમે બતાવ્યું? તમે બતાવ્યું છે પણ નતા ભગવાનની પ્રજા દીધી. મારું નામ છોટાભાઈ સનાભાઈ રબારી, ગામ મોડા. અમારા કાકા છે, એમનું નામ છે વાલાભાઈ હેમાભાઈ રબારી, ગામ મોડા. અને એમને દીકરા હતા ને, એટલે ત્યાં ભુજમાં ખબર પડી કે આ દવાખાને દવા આપે છે. આ લોકો ત્યાં દવા લેવા ગયા ત્યાં દવાથી એમને આ બાળક આપ્યું છે. અને પોતે માલ ઢોરનો વિષય છે, ભેંસું છે એમની પાસે. તે ત્યાં ગયા ને ત્યારે મારે બધાને ખુશીનો આનંદ છે. નામ શું રાખ્યું છે બાળકનું? બાળક લાલો. લાલો. પછી અહીંયા ગામ ગામ આવ્યો કે આજુબાજુ વાળા શું કહે છે? અમારા ગામના આજુબાજુ સારું છો કે? તો આ ગામની અંદર મેં જોયું જાણ્યું, બધાએ એમને બહુ સપોર્ટ આપ્યો સામાજિક રીતે. અને એમના પરિવારમાં બહુ ખુશખુશાલી છે. અને એમના પરિવારમાં 4 જણા છે. એક વાલાભાઈના માજી છે, એમના ઘરના, અને બાબુ. અને આ ગામમાં એમને બહુ સપોર્ટ મળી રહ્યો છે સામાજિક રીતે અને ગામ રીતે. તેથી આ લોકોને માહિતી પૂરી મળી, એથી આજે ભગવાને 12 મહિના પછી એમને દીકરો આપ્યો છે. સાહેબ, મને તો હકીકતમાં એમ લાગે ને કે આટલા 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને જે સંતોષની લાગણી થઈ છે ને, એવી મને જિંદગીમાં ક્યારે નથી. આખા અમારા સ્ટાફને, મને પોતાને પર્સનલી પણ, અને જે આ દર્દી અમારા ઘર 2 વર્ષ પહેલાં જ્યારે બતાવવા આવ્યો ત્યારે બહુ આશા લઈને આવ્યો હતો. અને બહુ મોટી ઉંમર હતી એટલે પાડવામાં આવી હતી કે તમારી ઉંમર મોટી છે, બાળક રાખવાથી તમને બાળક રહેશે જ નહીં, તમને કોઈ શક્યતા જ નથી. અને બાળક રાખશો તો તમને પણ તકલીફ થઈ શકે. પણ એ બેનને માતૃત્વ ધારણાની એટલી બધી તીવ્ર ઈચ્છા હતી, એવી ઝંખના હતી કે જે થાય, હવે આ ઉંમરે મરી જાઉં તો વાંધો નથી, પણ મને ગમે તેમ કરીને બાળકથી જઈને એવું કંઈ કરી દઉં કે. એટલે આપણે એમની ઉંમર જોતાં રિક્વેસ્ટ કરી ના પડી, પણ એ લોકોને અમે પણ બહુ લાગણીમાં આવી ગયા. અને એમના માટે અમે ટેસ્ટ્યુ બેબી દ્વારા જે લોકોને બાળક થતા નથી એ પદ્ધતિથી એમને એનું બાળક કર્યું. અને એમને બાળકનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. બહુ જ મોટી ઉંમર છે, માતા તંદુરસ્ત છે, બાળક પણ બિલકુલ તંદુરસ્ત છે. એમાં તેમનું માસિક ધર્મ વહી ગયું હતું બિલકુલ. એટલે સૌ પ્રથમ તો અમે માસિક ધર્મ લાવવા માટે એક નાનકડોનું દુર્બિંદી ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગર્ભાશયની કોથળી મોટી કરવામાં આવી હતી અને ગોળીઓથી અને ટ્રીટમેન્ટથી એમને પહેલાં માસિક ધર્મ લઈ આવ્યા અને પછી જે અમારી જે IVF ટેકનિક છે એ ટેકનિક એમને બાળક કરવામાં આવ્યું હતું.